ભરૂચના પશ્ચિમ વિસ્તારનું ગોલાની તરા ઉભરાતા મુખ્ય માર્ગો ઉપર જરબંબાકાર વાહન ચાલકો પરેશાન ઘુંટનશામાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં સતત બે ત્રણ દિવસથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે ગત રોજના સતત મુસળધાર વરસાદને પગલે અનેક તળાવો ખાડી ઉભરાઈને જળબંબાકારમાં ફેલાઈ હતી જે ભરૂચના પશ્ચિમ વિસ્તારનું ઘેલાની તળાવ પણ વરસાદી પાણીની આવકથી છલકાઈ ઉઠતા તળાવનું પાણી નજીકના ઝૂંપડાઓમાં તથા મુખ્ય માર્ગો ઉપર ફરી વળતા જળ સ્થિતિનું નિર્માણ થતાં અનેક સ્થળોએ ઢીચનસોમાં પાણી ભરાયા હતા જો કે વરસાદી ઋતુ પહેલાં તળાવની સાફસફાઈ થતા ઘાસની સાફ સફાઈ ન કરાવી હોવાના કારણે આજે ઘેલાની તળાવ છલકાઈ ઉઠ્યું હોવાના સ્થાનિક નગરસેવક હેમેન્દ્રભાઈ કોઠીવાર અને મીડિયા સમક્ષ રટન કર્યું છે ઘેલાની તળાવનું પાણી આસપાસના રહીશોના મકાન સુધી પહોંચી જતા તળાવના પાણીમાં જીવજંતુઓ પણ લોકોના ઘરના દરવાજાઓ પણ બંધ રાખવાની ફરજ પડી રહી હોવાનું જણાવ્યું હતું ગઈકાલના જે વરસાદ જે પ્રમાણે વરસ્યો કાગની દોડે રાહ જોતા વરસાદની મેઘ મનાર થઈ છે પણ એની સાથે સાથે નગરપાલિકાનું પ્રી મોન્સૂન કામગીરી કેટલા હદે થઈ છે આજે તમે અહીંયા જોઈ રહેલા છો ગેલાણી કુવા તળાવ અને આજુબાજુના એરિયા સમગ્ર સમુદ્રના અંદર ફેરવા ગયા છે તળાવ અને નાળામાં ફેરવા ગયા છે તો ગેલાણી કુવા તળાવની લગભગ છ મહિનાથી હું પ્રી મોન્સૂન કામગીરી માટે અગાઉથી જે તે લાગતા ઓળખતા સીઓ સાહેબ છે કે પછી પ્રમુખશ્રી છે આરવી પટેલ સાહેબ હતા અત્યારના હાલના શ્રી સલીમ દરોગા એન્જિનિયર સૌરભ પટેલથી લઈને કોઈ પણ કોઈ માણસને એવું બાકી નથી કે આ વિસ્તારનો મેં નકશો કીધો કે પાણી વરસાદ વધુ થવાથી આ આ વિસ્તારની હાલત કેવી થાય છે સાથે સાથે જે પોલીસ એટવર્ટનો મુખ્ય દ્વાર છે એમાં સાડી ત્રણસોથી ચારસોનો સ્ટાફ છે એ પોલીસ તંત્ર પણ નિંદ્રાધીન છે એવું નથી કે અહીંયાની કાઉન્સિલરની જ કાઉન્સિલર કહી શકે અને તંત્ર કામ કરે આજે અહીંયાથી એસપી સાહેબ પણ આ રસ્તે જાય છે કલેક્ટર કલેક્ટરશ્રી પણ નવાર આ કઈ પ્રોગ્રામ હોય આઈજી ડીજી પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે જે અત્યારે તમે ગૂંઠન ગૂંઠન કમર કમર કેવાના પાણી ભરાઈ ગયા છે